જય શ્રી કૃષ્ણ. આજે આપણે મોગરાનું પવિત્રું જોઈશું. મોગરાના પવિત્રામાં આપણે સામગ્રીમાં કપડું જોઈશે, સોયો જોઈશે, સૂતર, કાતર ને આસોયો. અને આપણે બે વેરાયટી બનાવવાના છે. બીજી વેરાયટીમાં સોલાવૂડ અને આવી પટ્ટી જોઈશે ગ્રીન બાંધવા માટે. હવે આપણે કમળનું પવિત્ર બનાવવામાં જેવી રીતે સૂતર વીંટાળ્યું એવી રીતે આમાં કમળનું જરાક લાંબુ હોય મોગરાનું, મોગરાના શેપનો આપણે દોરો આવી રીતે વીંટાળીએ. એનું શેપ આવે ત્યાં સુધી આપણે વીંટાળવાનું છે. મોગરાનો શેપ આવી ગયો છે. પછી આપણે કપડું લઈને જેવી રીતે કમળનું બનાવ્યું એવી રીતે જ્યારે આપણે આ સૂતરનું પવિત્ર બનાવીએ છીએ ત્યારે આપણે થોડો આ દોરો જરા વધારે વીંટાડીએ ને તો દાંડીના ભાવનું સારું પડે છે. બહુ ઓછો દોરો હોય તો દેખાય નહીં, એટલે થોડુંક વધારે હોય તો સારું લાગે છે. આપણી એક કડી તૈયાર થઈ ગઈ છે. કાઢીને આપણે મોટી કાપડથી કપડુંથી એટલે આપણી આવી રીતે આપણું એક કડી તૈયાર થઈ ગઈ. એ બધી કળીઓ આવી રીતે તૈયાર કરીને એને પૂરવીને વચ્ચે એકાદ ગુલાબ અથવા તો કાંઈ પણ મૂકીને આમાં વચ્ચે નાની નાના મણકા મૂકા છે અને આ આખું વચ્ચે આ ગ્રીન દોરાથી બાંધ્યું છે એટલે વચ્ચે ગ્રીનનો ભાવ આવી જાય છે એટલે આપણું આવું પવિત્ર તૈયાર થઈ જશે. હવે ઘણા લોકો સૂતરનું પણ અંદર કાપૂસ મૂકે છે કે ઠાકોરજીને સૂતરનું વજન ન લાગે એટલા માટે. તો આવી રીતે કાપૂસથી મોગરાનો શેપ લઈને બાંધીને પણ કળી તમે દોરો બાંધીને બનાવી શકો છો અને પછી આવું પવિત્ર બનાવી શકો. બીજી સોલાવૂડમાંથી બને છે. સોલાવૂડ આવો તૈયાર મળે છે બજારમાં, આખો બોલ સોલાવૂડનો. આ સોલાવૂડને આવી રીતે પટ્ટીઓ લાંબી કાપીને થોડીક વાર પાણીમાં એને 2 મિનિટ રાખીને પછી એને આવી રીતે શેપ આપીને તમે એક એક કળી બનાવી શકો છો.
આવી તૈયાર કળીઓ બજારમાં બી મળે છે. તમારા ઘરે બનાવી હોય તો આવી રીતે બનાવી શકો છો. આવી કળીઓ તૈયાર થાય છે. આ કળીને તમે આવી રીતે રિબિન જોડે અથવા તો કાંઈ એકલું પણ કરી શકાય, નહીં તો આવી રીતે રિબિનને તુલસી અને મોગરાની માળા બનાવો, એવી રીતે આવી રીતે રિબિન જોડે બાંધીને ગુલાબ આપણે બનાવી ગયા છે તેવી રીતે ગુલાબના વચ્ચે તાક નાખીને આવી રીતે પવિત્ર બનાવી શકો છો સુલાગો. તે ઉપરાંત તમે આપણે હિંડોળામાં એવી જે બનાવીએ છીએ જાળી બનાવીએ છીએ, તો તમારા હિંડોળા હોય તો હિંડોળાના માપની આવી રીતને નીચે પૂઠા ઉપર કપડું નાખીને આવી રીતે જાળી બનાવીને તમારા હિંડોળા પર તમે બાંધી શકો છો. બજારમાં આવા તૈયાર મોગરા મળે છે એટલે આપણે આવા બનાવ્યા, હવે આપણે વાપરવા હોય તો આપણે એને આવી રીતે આવી પટ્ટી તૈયાર મળે છે. એ પટ્ટી કાપીને આવી આપણે આવી દાંડી બી બનાવી શકીએ છીએ. એનાથી મજબૂત પણ થાય છે, એટલે પટ્ટી કોઈ વાર ખુલી જાય નહીં. આવી પટ્ટી બી આપણે બનાવી શકીએ છીએ. તે ઉપરાંત આપણે ઉષ્ણકાલમાં ઠાકોરજીને જોડની માળા આવે તો આવી માળા તમે તૈયાર કરી શકો છો સોલાવુડના. એમાંથી જ્યારે મોગરા ન મળતા હોય તો તમે આવી માળા ધરી શકો. એમાં અહીંયા મોરની ડિઝાઇન, બીજા કોઈ ફૂલની ડિઝાઇન, સ્વસ્તિકની ડિઝાઇન આવી રીતે મૂકી શકો. આ ડિઝાઇન મૂકવા માટે તમારે આવું ક્રોસ પેપર આવે છે એની ઉપર પહેલાં તમારે ડિઝાઇન પાડીને કેવી રીતે એક લાઇનમાં ક્યાં કઈ રીતે કલર લેવો અને કઈ રીતે આ લેવું એ તમારે નક્કી કરવું પડે છે પહેલેથી. ને એ રીતે પછી બાકીની તો આ આપણી માળા આપણે ખબર છે, પણ આ બનાવવા માટે આપણે ક્રોસ એના પર ડિઝાઇન પહેલાં નક્કી કરીને આપણે બનાવી શકીએ છીએ.